વાત લીંબુની આવે તો મોંમાં પાણી ચોક્કસ આવી જાય છે ત્યારે જીરુ વડિયારી સહિતના મસાલા પાકોમાં રાજ્યમાં ઉત્તર ગુજરાતનો તો છે છે ત્યાં ખટાશ પણ રાજ્યમાં પ્રખ્યાત થઈ રહી જિલ્લામાં ખાસ કરીને કડી તાલુકા પંથકમાં લીંબુનું ઉત્પાદન ખાસ જોવા મળે છે તેમાં ઉદલપુર ખેરવા જગુદણ ઊંટવા કહોડા અને જગન્નાથપુરા ગામના પંથકમાં લીંબુની ખેતી વધુ થઈ રહી છે જે થકી અહીંના લીંબુ ભારતના ખૂણે ખૂણા સુધી જાય છે અને સ્વાદમાં મીઠાશ આપે છે મહેસાણાના ઉદલપુર ગામમાં લીંબુનું મોટું બજાર રહેલું છે અને અહીંના લીંબુ એ વન ક્વોલિટીના ગણવામાં આવે છે ગત વર્ષની સરખામણીમાં આ વખતે હજી સુધી જોઈએ એટલી ગરમી નથી પડી જેથી ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં લીંબુના ઓછા ભાવ મળી રહ્યા છે આજે ખેડૂતોને વીસ કિલો લીંબુના થી તેરસો રૂપિયા મળી રહ્યા છે જ્યારે આ લીંબુ બજારમાં સો રૂપિયા કિલો વેચાય છે લીંબુ હાલ બહુ આવક ઓછું છે ભાવમાં થી તેરસો રૂપિયા ભાવ મળી રહ્યો છે ખેડૂતના સારાઓ ભાવ મળી મળ્યો છે ગઈ વખતે આના આના કરતા ઊંચો ભાવ હતો કારણ કે સીઝન બહુ સારી સારી હતી ગરમી પણ હતી કોરોનાનો સમય હતો રોજા હતા અને અત્યારે શું મોસમ બહુ સેટ નહીં થતું હતું અત્યારે વરસાદ નહીં અને એટલી પડે એવી ગરમી નથી પડતી એટલે એના કારણે ઓછો છે મહેસાણા લીંબુની ખટાશ સમગ્ર રાજ્યમાં મોખરે છે રાજ્યમાં લીંબુની ખેતી સૌથી વધુ મહેસાણા જિલ્લામાં થઈ રહી છે રાજ્યમાં લીંબુ ઉત્પાદનમાં મહેસાણા જિલ્લાનો આજે સૌથી વધુ હિસ્સો છે એક સમયે ધાન્ય પાકોની ખેતીમાં જ સંતોષ માનતો મહેસાણાનો ખેડૂત હવે બાગાયતી પાકો તરફ વળી ગયો છે મહેસાણાનું લીંબુ માત્ર ભારત પૂરતું નહીં પરંતુ અન્ય દેશોમાં પણ લોકોના દાંત ખાટા કરી જાય છે સાથે પોતાના જમણમાં સોડમ મહેસાણાની પાથરી જાય છે મિજબાનીમાં થોડું પણ મીઠું ન હોય તો ભોજનની મજા ખરાબ થઈ જાય છે પરંતુ તેજ જ ભોજનની મિજબાનીમાં જો લીંબુના બે ટીપા પણ સોડમ આપી જાય તો ચોક્કસ મહેસાણાનો દબદબો અને તેનું નામ રોશન થયા વિના નથી રહેતું